सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 35 मां छेल्ले महाराजनी सामर्थ्य लखे छे के भगवान श्री हरि आ पृथ्वी पर एवो प्रभाव बतावे प्रगट थईने अनेक नरनारीओने निष्कलंक कर्या कोई काळे क्यारेय पण जे वातो सांभळी नहोती एवी महाराजे अलौकिक वातो आ लोकमां प्रवर्तावी भगवाने बहु सामर्थ्य वापरी અને પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાન પોતાના ધામની અંદર તિરોધાન લીલાના દર્શન કરીને સીધા આવ્યા. હવે પાછળ વેરી બધા વિપરીત કામ ક્રોધ લોભ સ્વાદ માન ઈર્ષા દમ છળ કપટ આદિક એ બધા ખરેખરા ખીજે ભરેલા છે, કારણ કે આગળના આ બધાએ અને મહારાજે ભેગા થઈને આ લોકોને કચડી નાખ્યા. એટલે હવે ખીજાયેલા હોય એમાં એ ગરાશિયા કરતાં ભૂંડા છે. ગરાશિયાનો વેર હોય ને એ 7 પેઢી 8 પેઢી 10 પેઢી ચાલે, આ તો એનાથી ભૂંડા છે. અને આપણે તો હજુ 5મી 6ઠી પેઢી જ છે, 7મી 8મી પેઢી જ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે હવે બધા સાવધાન રહેજો. એ વાત હવે સ્વામી પદ 36ની અંદર લખે છે કે મહારાજ ધામમાં ગયા, હવે શું થાય એ અહીંયા આગળ સ્વામી લખે છે પદ 36માં. વડુ વેર વાળવાને કાજ સાબદાએ સહુ થયા, મોટા મોટાની લેવાને લાજ તાકે છે તે હરહ્યા. વડું વેર વાળવાને કાજ સાબધાએ સહુ થયા, મોટા મોટાની લેવાને લાજ તાકે છે તે હરયા. જીના ઝાલવામાં નહીં જશ માટે મોટાને જોશે, કરશે દગો દેખજો અવશ્ય વેરવાળી વગો વસે. માટે સૌ રેજો સાવધાન ખબરદાર ખઈને ખરા, જેનું આગે કર્યું અપમાન તે જાળવે નહીં જરા. એમ છે અનાદિની રીત નવી એ નથી થઈ, એમ છે અનાદિની રીત નવી એ નથી થઈ. કહે નિષ્કુળાનંદ ધારો ચિત સનાતન સાચી કહી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે આ બધાય જે શત્રુઓ હતા એ બધાને મહારાજે અને મોટા મોટા સદગુરુ સંતોએ કચડી નાખેલા છે.
પણ મરી ગયેલા નથી, કચડેલા છે, તંદ્રા અવસ્થામાં અને બેભાન અવસ્થામાં પાડી દીધા છે. કારણ કે એ જો મરી જાય તો આ દુનિયાની આ સૃષ્ટિ બધી અટકી જાય. આ દુનિયામાં લોકો કરે હું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધાથી જો રહિત થઈ જાય, બધા મરી જાય આ લોકો, અધર્મનો આખો સર્ગ મૃત્યુ પામી જાય, તો આ દુનિયાના લોકો કરે શું? પામર અને વિષયી જીવો શું કરે? થાકી જાય. તમે જો કેટલા લોકો આ સંસારમાં ઢગલા બંધ એવા છે કે જેને 60-70 વર્ષની ઉંમરે નિવૃત્તિ આવે છે ત્યારે થાકી જાય છે. એને એમ થાય છે કે હવે મારે શું કરવું? કારણ કે એને નથી ભજનનું અંગ હોતું, નથી એને સંત સમાગમનું અંગ હોતું, એને નથી ક્યારેય મંદિર જવાનું હોતું, એને નથી ક્યારેય શાસ્ત્ર વાંચવાનું હોતું. કરે શું? આવે એ કરશે શું? એટલે આખી દુનિયા આ બધા અધર્મ સર્ગ છે ને એમાં અટવાયેલી છે. એમાં જ એને સુખ લાગે છે. કામમાં સુખ લાગે, ક્રોધમાં સુખ લાગે, લોભમાં સુખ લાગે, મત્સર કરે એમાં સુખ લાગે, કપટ કરે એમાં સુખ લાગે, દંભ કરે એમાં સુખ લાગે, એમાં જ એને સુખ આવે. આ બધા જો ભગવાન અને મોટા સંતો એને મારી નાખે, મૃત્યુ કરી નાખે, તો કળિયુગનું લક્ષણ જ જતું રહે. બધાય થાકી જાય. દુનિયામાં જીવવું કેમ એવું થઈ જાય. દવાખાનાની અંદર દર્દી હોય, મૃત્યુના સમય નજીક હોય, તો એ સામે ટીવી મૂકવું પડે છે, સામે ટીવી રાખવું પડે છે. કે ટીવીની અંદર મરતા મરતા કોઈ જો ફૂટબોલની ગેમ ચાલતી હોય કે કોઈ મૂવી ચાલતું હોય તો મરતા મરતા જોવું છે. હવે જો ભગવાનને મોટા સંતો આ બધું મારી જ નાખે તો આ બધા શું કરે? કારણ કે ભગવાનને ભજવાને ભગવાનના માર્ગે હાલવું એ તો મુમુક્ષુને ગમે છે. જેને કલ્યાણ જોઈએ છે, જેને અક્ષરધામ જોઈએ છે, એને ગમે છે. એટલે એમણે કચડ્યા છે, મારી નથી નાખ્યા. હવે આ કચડાયેલા બધાય આ 200 વર્ષ પહેલાં કચડ્યા, 250 વર્ષ પહેલાં કચડ્યા, તો હવે 200-250 વર્ષે તો થોડા મલમપટ્ટી કરીને હાજા થઈ જ ગયા હોય ને, થઈ ગયા હોય, બેઠા થઈ જાય એવા છે. આ તો 200 વર્ષ કાઢે એવા નથી. આ તો એવા છે, આને તમે બપોરે હવારે 10 વાગે કચડ્યો હોય ને તો 11 વાગે બેઠો થઈ જાય પાછો. એવા છે, આને બેઠા થતાં વાર લાગતી જ નથી. ખાલી પડ્યા હોય ઢોંગ કરીને કે બેભાન થઈ ગયા છે, જાણે કે આ મહારાજ સામે અમારું કંઈ ચાલવાનું નથી. મહારાજને ધારી રહેલા મોટા પુરુષોને એવા એકાંતિક સંતો ભક્તો સામે અમારું કંઈ ચાલવાનું નથી, એટલે પડ્યા રે બેભાન અવસ્થામાં. પણ જેવો ગાફલને ગમાર મળ્યો નથી અને આ લોકો બેઠા થયા નથી. નિષ્કુળન સ્વામી લખે છે, હવે આ બધા વેર વાળવા માટે સાબદા થયા. સ્વામી છે ને આપણને એક વાર્તાના રૂપમાં આધ્યાત્મિકતાના મૂળ સમજાવે છે. શ્રીજી મહારાજ અહીંથી ધામમાં ગયા એવી કોઈ એ સ્થૂળ ભાવે દેખાતી તિરોધાન લીલા છે, પણ ખરેખર વાસ્તવિકતાની દ્રષ્ટિએ મહારાજ નથી જતા, નથી આવતા. મહારાજ તો દર્શન આપે છે, પ્રગટ થઈને દર્શન આપે છે, અને મહારાજ પાછા પોતાના અર્ચા સ્વરૂપોએ, શાસ્ત્ર સ્વરૂપોએ, સંત સ્વરૂપોએ, ભગવાન પાછા એના એ જ સ્વરૂપે અહીં રહે છે. મનુષ્ય આકૃતિનું જે ગ્રહણ કર્યું છે એ આકૃતિને અર્ચા સ્વરૂપમાં સમાવી દે છે, એ આકૃતિને પોતાના દિવ્ય સ્વરૂપમાં સમાવી દે છે, એ આકૃતિને શાસ્ત્રમાં સમાવી દે છે, એ આકૃતિને સંત સ્વરૂપે સમાવી દે છે. પણ ભગવાન તો હતા, છે અને રહેશે. પણ સ્વામી આપણને એક વાર્તા કહેતા કહેતા આધ્યાત્મિકતાના મૂલ્યની અતિ ઊંચાઈ સમજાવે છે, સત્સંગની ઊંચાઈ સમજાવે છે. કે મહારાજ ધામમાં જતા રહ્યા, હવે રખેવાળ ગયા એટલે પછી આ બધાય પેલા કે હરાયા ઢોર બધાય ખેતરમાં પડે જેનો રખેવાળ ના હોય, તે આ બધા હરાયા ઢોર જેવા છે. કામ ક્રોધ લોભાદિક વડુ વેર વાળવાને કાજ સાબધાય સહુ થયા, મોટા મોટાની લેવાને લાજ તાકે છે તે હરયા. હવે બધા તૈયાર થઈ ગયા, એને જોઈ લીધું પુરુષોત્તમ નારાયણ ગયા અક્ષરધામમાં, અને હવે આ બધાય
પાછળ કહેવાતા આગલાના મોરા પહેરેલા, આ પાછળ કહેવાતા, આ તો બધા તું બચ્ચાઓ છે અને આપણે આગલાવાળાનું વેર કોની જોડે લેવું છે? આ પાછલાવાળા જોડે લેવું છે. હવે પાછળ આપણે આવ્યા, આપણે સુખ ગણું, કારણ કે મહારાજની વારી, મહારાજ વખતે જે નંદ સંતો અને એ વખતના ભક્તોની વારીમાં જે દુઃખ હતું ને, એમાંનું આપણે લગાર પણ નથી, તલ ભારી નથી. એ હરિભક્તો નાત બારાર્યા એવું કંઈ નથી, એ હરિભક્તોને ગામ છોડવા પડ્યા એવું કંઈ આપણે નથી, એ સંતોને એ સમયે માર ખાવા પડ્યા એવું કંઈ આપણે નથી, એમાંનું કશું જ નથી. હવે આપણે એ સુખ થઈ ગયું. બીજું કે મહારાજ મનુષ્ય આકારે હોય તો મનુષ્ય લીલાઓ કરે, મનુષ્ય લીલાઓ કરે તો બુદ્ધિ એમાં શંકા કુશંકા કરે, એ પ્રોબ્લેમ આપણે ના રહ્યો. આપણે તો ખાલી ગાવાનું જ રહ્યું, સગ્રામ વાગરીને ત્યાં મહારાજ ગયા જમ્યા, મહારાજે ગાદડગાની અંદર અહીંયા આગળ આવી રીતે સ્ત્રીના વસ્ત્રો પહેર્યા, ગાવાનું જ રહ્યું. મહારાજ આવી રીતે જાડિયામાં હીરાભાઈને ત્યાં કોઠીમાં કે મને છુપાવી દો, મને બીક લાગે છે, આવી એ ચરિત્રો આપણે ગાવાના જ રહ્યા. અદીબાના ખભે હાથ મૂક્યો એવી મહારાજે લીલા કરી તો એ ગાવાનું રહ્યું, લાડુબાન જીવબાને હિંડોળે ઝૂલાવ્યા તો એ ગાવાનું રહ્યું. જોવાનું નથી, ગાવાનું છે, ગાઈને જોવાનું છે. એટલે આપણને ભગવાનનો નિશ્ચય આવે લીલા ચરિત્રોમાં ક્યારેય ડગે નહીં, પણ મનુષ્ય આકારે હોય તો, સામે જ બેઠા હોય તો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ. આપણો ના ડગતો હોય તો બે આપણને એવા મળે ડગાવી દે, કોક કાચો મળ્યો હોય એટલે આને ભગવાન કહેવાતા હશે, કે આવું તો કાંઈ હોતું હશે ભગવાન થઈને, અત્યારે નથી હોતા, કે આવું તો કાંઈ હોય એમ કરી અને સત્સંગમાંથી ડગાવી દે, સાધુમાંથી ડગાવી દે. એવી રીતે ભગવાનમાંથી ડગાવી દેવાના ચાન્સીસ એ સમયે વધારે હતા. અને આપણી બુદ્ધિ પણ ડગાવે, કોઈ વ્યક્તિ પણ ડગાવે તો એ ના રહ્યું, એટલે એ પણ શાંતિ થઈ ગઈ. પણ હવે એની સામે પ્રોબ્લેમ શું છે? તો એની સામે મોટામાં મોટું જોખમ એ છે કે ભગવાન ગયા ધામમાં, સ્વામી સ્ટોરીના રૂપમાં કહે છે, અને હવે આ બધા વેર વાળવા માટે સાબદા થયા, તૈયાર થઈ ગયા કે ચાલો હવે આ પાછલી પ્રજાને આપણે ઝંઝાડો, એને રંજાડો બધાને, અને પાછા કેવાને ઝાલવા છે? મોટા મોટાની લેવાને લાજ, તાકે છે તે હરયા, નાનાને નહીં. નાનો તો પકડાયેલો જ છે, પણ કોને પકડો? મોટા મોટાને પકડો. લો હવે આમાં મોટો કોણ? તો જો જોવા જાય તો જે કોઈ ભગવાનના માર્ગે ચાલ્યા છે મુમુક્ષુ માત્ર, એ સદગુણોથી, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી, કોઈ પોતાની શ્રદ્ધા સેવા આદિ સદગુણોથી, દરેક મુમુક્ષુ કોઈને કોઈ ક્ષેત્રમાં મોટા છે. દુનિયાના પામર જીવો કરતાં જેને ધાર્મિકતા છે એ એના કરતાં મોટા છે. જેમાં ધાર્મિકતા પડેલી છે એના કરતાં પણ જેને સત્સંગ કરવો છે, છેલ્લો જન્મ કરવો છે આવું નક્કી કરીને મંડેલા જે છે એ એના કરતાં મોટા છે. એવા જે છે એની અંદર પણ જે સાવધાન થઈને મંડેલા છે એ એના કરતાં મોટા છે. એમાં પણ જે એકાંતિક ધર્મની બહુ નજીક પહોંચ્યા છે, ભગવાનને સંતની બહુ નજીક રહે છે, એ ઓલા સમુદાય કરતાં મોટા છે. ભગવાનને સંતની નજીક આવેલા છે એમાં પણ જે ભગવાન અને સંતના વચન ટૂંક ટૂંક થઈ જાય છે, શું ના કરી નાખી આવી ઈચ્છાઓવાળા છે એ એના કરતાં મોટા છે. એવા જે છે એની અંદર પણ જે ત્યાગી થવા માટેનો સંકલ્પ કરે છે એના કરતાં મોટા છે. ત્યાગી થઈને, ત્યાગી થવાનો સંકલ્પ કર્યા પછી ત્યાગી થવા માટે નીકળે છે એ ઓલા સમુદાય કરતાં મોટો છે. ઘણાને સંકલ્પ હોય પણ રહી એવો ને એવો સંકલ્પ રહે, નીકળે નહીં કોઈ દી, એવો ને એવો રહે. હવે નીકળ્યો ત્યાર પછી ત્યાગી થાય, ત્યાગી થયા પછી એમાં પાછા ત્યાગાશ્રમના ગુણો મેળવે, ઓલા કરતાં મોટો છે. એમ કરતાં 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 કોઈ ગ્રહસ્થ આશ્રમની અંદર ઠેક નિષ્પૃહપણું એની અંદર, છેલ્લી કક્ષાનું નિષ્પૃહપણું આવી ગયું, એટલે કે એને કોઈ જગ્યાએ આસક્તિ ન રહે એવો થઈ ગયો, ત્યાગાશ્રમમાં કોઈ એવો થઈ ગયો, તો એ ઠેક સુધી એવી રીતે પહોંચે છે, એ એક એક કરતાં મોટા છે. એટલે મોટાઈ તો બધે જ પડી છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ મોટાપણું તો બધે જ પડ્યું છે, કંઈક
સમુદાય કરતાં કોઈક જગ્યાએ કોઈક મુમુક્ષુ આગળ હોય છે. હવે એવાની લેવાને લાજ તાકે છે તે રહ્યા. જીના ઝાલવામાં નહીં જશ માટે મોટાને જોશે. હવે હાથી હોય અને હાથી એમ કે હું તો કીડી સામે જીતીને આવ્યો તો હાથીને શું જશ એમાં. એમ આ બધાય જો એવું કે અમે તો આ પૃથ્વી પરના આટલા જીવોને વશ કર્યા ને આટલા ઉપર તો અમારું આવરણ, તો એમાં નવાઈ શું છે? સામાન્ય જીવ જેને ભગવાનની જ ખબર નથી, જેને અક્ષરધામ શું છે એ ખબર નથી, જેને હવારમાં નથી કથા કરવાની નથી સાંભળવાની, જે નથી ભગવાનની આરતી કરતો નથી, સ્તુતિ કરતો નથી, ક્યારેય મંદિર જાતો નથી, ક્યારેય સાધુની કથા સાંભળતો, હવે એવાને પકડે, તે તો પકડાયેલો જ છે. પકડાયેલાને શું પકડવો? પણ જે ખરેખર માથું કાઢતા હોય ને કે આ જન્મે તો છેલ્લો જન્મ કરવો છે, આ જન્મે આવે અક્ષરધામ સિવાય કોઈ ઓરાધામમાં રહેવું નથી, એકદમ શુદ્ધ ચૈતન્ય થઈને આત્મસત્તારૂપ થઈને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું છે, એવાને પકડવા માટે આ લોકો મથવું તો એના માટે જ પડે ને, મથવું એના માટે. ડેંડવાને પકડતા શું વાર લાગે? પેલા સાપ આવે છે એવા, તો એવા જે ઝેર વિનાના હોય એને પકડતા વાર ના લાગે. ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું છે ને, ગારુડી ગારુડી કેવું હોય? એ ગમે એવો મનીધર હોય તો એને પકડે. એમ આ બધા છે ને પકડવામાં ગારુડી જેવા છે, જેમ મહારાજને સ્વામીએ ગારુડીની ઉપમા દીધી છે. ગમે એવો મનીધર હોય તોય પણ ગારુડી છે એ મદારી એવો છે કે મનીધરને કાઢે, એને આવવું જ પડે, એ બિન વગાડે એટલે એની પાસે આવવું જ પડે. એવી રીતે શ્રીજી મહારાજની સર્વોપરિતા બાબતે મહારાજ સ્વામીએ ત્યાં સમજાવ્યું છે કે મહારાજ ગારુડી જેવા છે. વાદી, ફૂલવાદી ને ગારુડી આવા ત્રણ દ્રષ્ટાંત સ્વામીએ દીધા. એ વાદી સામાન્ય સાપ હોય એને પકડે, ફૂલવાદી હોય એ જો પકડાય તો ઠીક, નહીં તો કપડાને વડ દઈને એને મારી નાખે, અને ગારુડી તો ગમે એવો મણીધર હોય તો વશ કરે. આ કામ ક્રોધ લોભાદિક જે આ મોટા મોટા પુરુષોએ જેને કચડ્યા છે ને કચડે છે આજે, એ બધાય છે જીવ માટે ગારુડી જેવા. એની બીન વાગે ને તો ત્યાગ વૈરાગ ને ભક્તિ ને ધર્મ ને બધું ઝાકળની જેમ ઉડી જાય. એવી ખતરનાક એના સૂર છે, એવા મોહાંધ કરી દે એવા સૂર છે, ભલ ભલાને ફસાવી દે એવા સૂર છે. આગળ તો મોટા મોટાના કેવા કેવાના પતન કર્યા બોલો, પણ ચ્યવન ને સૌભ્રિયાદિકની કથાઓ તો બહુ છે પૂર્વે શાસ્ત્રમાં, પણ આ તો મહારાજે કચડ્યા ને પછી પણ જો ધ્યાન ન રાખે તો પકડવા માટે હંમેશા આ લોકો સાવધાન છે. આપણે મહારાજના થયા છે, મોટા પુરુષના થયા છે, આશરો આપણો બરાબર છે, પણ આશરામાં ગાફલતા તો બરાબર નથી. આશરો છે એ બહુ સારું છે, પણ આશરામાં રહેલી ગાફલતા એ ચોક્કસ આપણને નુકસાન કરે. માટે સ્વામી કહે છે કે જે જે મોક્ષના માર્ગે ચાલેલા છે, જે જે થોડી થોડી ઊંચાઈઓ પર જઈ રહ્યા છે, એવા તમામ મોક્ષો સાવધાન બને. આ લોકો એને મારવા માટે રાત દિવસ ફરે છે. ધ્યાનાનંદ સ્વામી ધ્યાનના અંગવાળા હતા આપણા સત્સંગમાં, એટલે જ એમનું નામ ધ્યાનાનંદ સ્વામી પડેલું. બહુ મહારાજની મૂર્તિના ધ્યાનમાં અખંડ રહેતા 18-18 દિવસ સુધીની સમાધિઓ થતી સ્વામીને. 18 દિવસ સુધી જાય તો સમાધિમાંથી બહાર જ ના આવે, આવા સમાધિનિષ્ઠ. મહાપ્રસાદાનંદ સ્વામી સાથે જોડની અંદર સ્વામી ફરતા હતા. એકલા સંતોને ક્યાંય જવાય નહીં જોડ વિના, એટલે જોડ તો જોઈએ. તે મહારાજે મહાપ્રસાદાનંદ સ્વામી જોડે ધ્યાનાનંદ સ્વામીની જોડ બાંધેલી. હવે આ જ્યારે ગામડા ફરવા જાય ને, તે કોઈ ગામમાં 8 દિવસ રોકાવાનું હોય તો જ્યાં રાત રોકાવાનું હોય ત્યાં પહોંચ્યા એટલે ધ્યાનાનંદ સ્વામી સમાધિમાં જતા રહે, એટલે એ સ્વિચ પાછી ઓન કેટલા દિવસે થાય? 18 દિવસે. હવે 18-18 દિવસ એક એક ગામડામાં કાઢે તો કેટલાક ગામડા ફરે 4 મહિના 6 મહિનાની અંદર? 8-10 ગામડા ફરાય, એથી વધારે તો ફરાય નહીં. મહાપ્રસાદાનંદ સ્વામી થાકી ગયા કે આ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો કે આવી જોડ
અઢાર અઢાર દિવસ સુધી એ એના સુખમાં રહે, મારે ક્યાંય જવાય નહીં, બીજા ગામમાં જવાય નહીં ક્યાંય, અને આ તો પાછા જે સ્થાનમાં હોય એ સ્થાનથી દૂર જવાય નહીં. એટલે સ્વામી થાકી ગયા અને એકવાર એમને ગોપાળન સ્વામીને વાત કરી કે સ્વામી આ ધ્યાનાનંદ સ્વામીને લઈને જવાનું થાય છે પણ અઢાર અઢાર દિવસની સમાધિમાં જતા રહે છે મહારાજનું સુખ લેવા, તે મારે બહુ તકલીફ થાય છે. ગોપાળન સ્વામી કે એને સમાધિ થાય છે એ સાચું, પણ એક હજુ એમને પકડી શકે એવું છે. કયું? તો કે રસાસ્વાદ. એમણે હારી હારી મીઠાઈઓને હારું હારું કરીને જમાડો એટલે ઓટોમેટિક આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. એને તમે જો સમજાવશો કે આઠ દી તો એ નહીં સમજે, પણ આ બધા એને સમજાઈ દેશે. અને સ્વામીને જે રસોઈ જમાડવાની, આ તો મોટા પુરુષોની લીલા છે આપણી સમજાવટ માટે, રસોઈ જમાડવાનું શરૂ કર્યું તે અઢાર દિવસની સમાધિ ઘટતા 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 સાત દિવસની થઈ ગઈ. તમે વિચારો, સમાધિને વિશે જે સુખ આવે છે એની માટે વરતાલના નવમા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, એક વખત મહારાજ કે સમાધિને વિશે ભગવાનનું સુખ ભોગવ્યું હોય, મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું આકાશમાં જેટલા તારા છે એટલા ચંદ્રમાં હોય અને એનો પ્રકાશ હોય એવો ચિદાકાશનો પ્રકાશ છે, એને મધ્ય જે ભગવાનનું સ્વરૂપ છે એને જીવાત્મા એક ઘડી માટે ખાલી સમાધિને વિશે એક પળ માટે જો એને ભોગવે તો મહારાજ કે એને એવું લાગે કે હું આ યુગો યુગાંતરથી ભોગવું છું. એ કેવું સુખ કે જે સુખને ભોગવ્યા પછી બધા જ સુખમાંથી લુખ્ખા થઈ જાય એવું તમામ શાસ્ત્રો કહે છે. એવા સુખને સમાધિ અવસ્થામાં અઢાર દિવસ સુધી સમાધિમાં રહી શકે એને કેવું સુખ મહારાજની મૂર્તિનું આવતું હશે, એને કેવું સત્સંગનું સુખ આવતું હશે. એ સુખને ભોગવતા હોવા છતાં પણ જો રસાસ્વાદ મળી ગયો તો સમાધિ ઉતરી ગઈ. બોલો, મોટાને જો આવું થતું હોય, ધ્યાનના અંગવાળાને જો આવું થતું હોય તો આપણે તો ધ્યાનનું અંગ જ નથી પડ્યો. જો આપણને તો એવી કોઈ સમાધિ થતી જ નથી, આપણને તો સમાધિ થાય તો કેવી થાય? એ ઝોકે ચડી જઈ એવી સમાધિ થાય, આપણને બીજી કઈ સમાધિ થાય? જો આવા મોટા મોટાને પકડવા આ લોકો આવા સાવધાન રહેતા હોય તો છોટાને તો પકડી જ કાઢે, વાર ના લાગે. અને એવું છે, આ સત્સંગમાં સ્વામી આપણને, નિષ્કુળન સ્વામી, આ આખો ગ્રંથ છે ને સજાગપણાનો છે, માણસને સંપૂર્ણ રીતે જાગતો રાખવા માટેનો આ ગ્રંથ છે. આ ગ્રંથને આપણી જાતની સાથે આપણે ક્યારેય છેતરપિંડી ન કરી બેસીએ, આપણી જાતને જ આપણે ન છેતરી દઈએ, આપણી જાતથી જ આપણે પોતે બીજાને બધાને જાણી જઈએ પણ પોતાને જ ન જાણી શકીએ, આવી ભૂલ ન કરી બેસીએ. બધું સંશોધન કરી લઈએ પણ આપણું સંશોધન જ રહી જાય, બધાને સરસ કરી દઈએ પણ આપણે જ સરસ થવાનું રહી જાય, એ ભૂલ ન થઈ જાય એના માટે સ્વામી આ ગ્રંથ લખ્યો છે. કેવળ પોતાનું ઘડતર કરવા માટે, અને જીવનું ઘડતર ભગવાન અને સદગુરુ કરે છે એ વાત સાચી છે, ભગવાનના સંતની વાત કરે છે એ વાત સાચી છે, પણ જીવનું ઘડતર જીવને પોતે શિલ્પી થવું પડે છે. ભગવાન અને સદગુરુના વચનોને ધારી ધારીને શિલ્પી એને પોતે થવું પડે છે. દાદા ગુરુજી કહેતા કે પોતે પોતાના ગુરુ થતા શીખવું, આવું ગુરુજી ઘણી વખત કે પોતે પોતાના ગુરુ થતા શીખવું. હવે ગુરુ એટલે પોતે પોતાના ગુરુ થતા શીખવું એટલે હું કરું છું તો બધું બરાબર, હું જે કહું છું એ બરાબર, હું જેમ કરું એ બધું યોગ્ય જ હોય, મારો નિર્ણયમાં કોઈ ફેર હોય જ નહીં, એવા ગુરુ પણ નહીં. પોતે પોતાના ગુરુ થતા શીખવું એટલે કે વિચાર કરવો, વિચાર કરવો કે હું આવું કરીશ તો એનું પરિણામ આવું આવશે, આવું જો કરીશ તો એનું પરિણામ આવું આવશે. એવી રીતે વિચાર કરીને જે પોતાની જાતને ચલાવે છે એ પોતે પોતાનો ગુરુ થયો કહેવાય, એ પોતે શિલ્પી થયો કહેવાય. અને ભગવાન અને સદગુરુ એ તો વચનો આપે છે, ઉપદેશ આપે છે, કલ્યાણનો રસ્તો બતાવે છે, આપણને સહાય આપે છે. થાકી જઈએ તો આપણને કાંડું ઝાલીને ઊભા કરે છે, કેડમાં લે છે, પરંતુ
ચાલવું તો મુમુક્ષુને જ પડે છે, સદગુરુ તો ટેકો આપે, પડી ના જાય. સદગુરુ રસ્તો બતાવે, ભૂલો ના પડી જાય. સદગુરુ એને ચાલવા માટેની આખી સમજણ આપે, કંઈ અથડાઈ ના જાય. પરંતુ ચાલવું કોને પડે? મુમુક્ષુને જ ચાલવું પડે. જે આપણે કલ્યાણના માર્ગે ચાલ્યા છે એને જ ચાલવું પડે. પછી ભગવાનને સદગુરુ પોતાના માથે લે છે, ચાલવું તો પડે. એક બહુ સરસ હરિચરિત્ર સાગરની અંદર 27મા પૂરની અંદર 85મો તરંગ છે. હજુ તો ઘણી વાર છે આપણી કથામાં તો, પણ એમાં એક વાત આવે છે. સુરતની અંદર નાના શેઠ હતા, નાના શેઠ. એ 69ની સાલથી પાકા સત્સંગી થયા હતા. સ્વરૂપાનંદ સ્વામી જેવા મોટા મોટા સંત જે માંદા થાય ત્યારે એ બહુ રહેતા સ્વામીની સેવામાં. સંતો, કોઈ પણ બીમાર સંતો હોય ને એની સેવામાં એ રહેતા. શરીરનું ભાન નહીં રહેવાથી આસનમાં બધી ક્રિયા થતી, ત્યારે એમની બધી સેવા આ નાના શેઠ કરતા હતા. અભાવ લેતા નહીં અને સેવાને દુર્લભ માનતા. સેવા છે એમાંય બીમારની સેવા મળે એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય. બીમાર છે એ ભગવાનનું સ્વરૂપ છે, એની સેવા જ્યારે મળે, એમાંય બીમાર સંતની સેવા મળે, એના તો અતિ મોટા ભાગ્ય છે. એટલે સ્વામીની નાના શેઠે સેવા કરી. માદા સંત જે જે માગે એ તરત ભાવથી લાવી આપતા હતા. સંત ખાય કે ના ખાય, પાછો માંદો માગે ખરો કે મારે આ જમવું છે, તમે બનાવી દો, તો એનાથી બધું જમાય નહીં, કારણ કે એને ભાવે નહીં. એટલે આપણે પ્રેમથી બનાવ્યું હોય તો એ શું કરશે? થોડું જમશે અને પછી રાખશે. એટલે આપણને બીજે દિવસ ફરી કે મને શીરો કર દો, એટલે આપણે શું પછી બે ત્રણ દી બનાવીએ, પછી આપણા સ્વભાવને ખાવો નહીં, તમે શું કરવા માંગ્યા કરો છો? જો ખાવાના છો તો દઉં, એમ કહી દઈએ ને. પણ સ્વરૂપાનંદ સ્વામી એવા નહોતા, અરે નાના શેઠ એવા નહોતા. નાના શેઠ જે કોઈ વસ્તુ માગે બીમાર સંત એને લાવી દેતા હતા. અને ખાય કે ના ખાય સંતો, પણ કોઈ દી મૂંઝવણ ના લાવે. ગંદા વસ્ત્રો નિત્ય ધોતા, એમ 15 વર્ષ સુધી સંતની મન કર્મ વચને પ્રભુથી અધિક સેવા કરી. ભગવાનથી પણ વધારે સેવા 15 વર્ષ સુધી સંતોની કરી. સંતો એના પર બહુ રાજી થયા, બહુ રાજી થયા નાના શેઠ ઉપર. આવી સેવા કોઈ ના કરી શકે. 15 વર્ષ સુધી બીમાર સંતોની સતત સેવા કરવી શ્રદ્ધા રાખીને, તે તો બહુ મોટી વાત કહેવાય. પછી સંતો પાસે બેસે એટલે સંતો તો કીર્તનો ગાતા હોય, ભજન કરતા હોય, અને સંતો એવી ઈચ્છા રાખે કે અમારી પાસે કોઈ રહે તો અમે એને કંઈક આપીએ. એટલે સંતો ગોપાળદાસ, નરસિંહ મહેતા, મુક્ત મુનિના ધોળના પદ એ પોતે ગાય અને આ નાના શેઠને કંઠસ્થ કરાવ્યા બધાય પદ. સંતના અનુગ્રહથી સત્સંગની વાત કરતા પણ શીખ્યા. હવે સંતો સાથે રોજ રહો, તમે રોજ સંતોની કથા સાંભળતા હોય અને 15-20 વર્ષ થઈ ગયા હોય ને કથા સાંભળતા, તો તમને કથા આખી બધી મોઢે થઈ ગઈ હોય. આ 64 પદીમાં કયું પદ આવશે, આના પછી કઈ વાત આવશે ને એ મોઢે થઈ ગઈ હોય. અને સંતો રોજ કથા કરતા હોય ને એનો અભ્યાસ થઈ ગયો હોય ને, તો સંતો આવે આના પછી હું વાત કરશે ને આખું ચરિત્ર મોઢે થઈ ગયું હોય. ચરિત્રોના ચરિત્રો આમ સંતો શરૂ કરે, આ ચરિત્ર ત્યાં 2 લાઈન બોલે ત્યાં તો આખું ચરિત્ર તમને શ્રોતા હોય એને ખબર પડી જાય કે આ જ ચરિત્ર છે. તો આમને રોજ નાના શેઠ સંતો ભેગા રહે, સંતો ભેગા તો રોજ સત્સંગની ચર્ચાઓ થતી, એટલે એમને આવે સત્સંગની વાતો મોઢે થઈ ગઈ અને એ બીજાને સત્સંગ કરાવતા થઈ ગયા સંતોની કૃપાથી. સંત જેટલું કામ કરે એટલું કામ નાના શેઠ કરતા થઈ ગયા. સંતની કૃપાથી સંત થવાય છે, એટલે સંતો જેટલું કાર્ય કરે એટલું જ કાર્ય ગૃહસ્થ આશ્રમમાં રહેતા નાના શેઠ કરતા. આજે પણ કેટલા બધા ભક્તો આવા છે કે જે ભક્તોને સત્સંગ કોઈ હરિભગતે કરાવ્યો છે, ત્યાગી સંતો અમે એના સુધી પહોંચ્યા પણ નથી, એને ગુરુજી અને સંતોને મળેલા હરિભગત જે હતા
જે સત્સંગમાં તૈયાર થયેલા એવા હરિભક્તો, એવા હરિભગતને સત્સંગ કરાવ્યો છે. સંતોને તો એ લોકો પછી મળ્યા છે, 6 મહિના ને 12 મહિના ઓલા એ સત્સંગ કરાવ્યો અને સંતો આવ્યા હોય ત્યારે કે આ આમના મંડળની અંદર 6 મહિનાથી ને 12 મહિનાથી આવે છે, ત્યારે સંતોને ખબર પડે કે લો આ સત્સંગમાં જોઈન્ટ થયા છે. તો ઓલા હરિભક્તોએ કામ કેટલું કર્યું, સંત જેટલું કામ કર્યું ને. એક નવો સત્સંગી કરવો એ સાધુ જેટલી દાખલો કરે એટલો દાખલો એને કર્યો, પણ દાખલો કરવાની સામર્થ્ય આવી ક્યાંથી, ભગવાન અને મોટા સદગુરુથી, સંતોની કૃપાથી આવી છે. એ પોતાની અંદર જન્મજાત નહોતી, એ આવી છે ભગવાનને મોટાની કૃપાથી. હવે આ નાના શેઠની અંદર આવી શક્તિ આવી કે અનેકને સત્સંગ કરાવી શકતા, પણ આધારાનંદ સ્વામી લખે છે પોતાને ભગવાનથી અધિક માનવા લાગ્યા. આવ્યું ને, મોટા મોટાની લેવા ને લાજ, તાકે છે એ હરયા. નાના શેઠ જ્યાં સુધી નાનો થઈને સેવા કરતો તો કઈ પ્રોબ્લેમ હતો, પણ જેવો બીજાને સત્સંગ કરાવતો થયો, અને જેવી, કારણ કે બીજાને સત્સંગ કરાવતા કરાવતા માન મોટપનો યોગ થાય છે, બીજાને સત્સંગ અને ઉપદેશ કરતા કરતા સ્તુતિ અને વખાણનો યોગ થાય છે, બીજાની દ્રષ્ટિમાં મોટાઈ આપણને જ્યારે મળે છે ત્યારે પોતાને વિશે સારપ મનાવવાની શરૂ થાય છે, અને આ બધાય તાકીને જ બેઠા છે. આ લોકો તો ગેપ ગોતે છે. તમે જુઓ તો ખરા, આટલી ભારત સરકાર મજબૂત હોય તોય જેને આતંક ફેલાવવો હોય એ ગમે ત્યાંથી ધમાલ કરવાનું છમકલું ગોતી નાખે છે ને, ગમે ત્યાંથી, ગમે એટલી કડક સરકાર થઈને ગમે એટલા નિર્ણયો કડક લે તો પણ રોજ 1, 2, 5 આપણા સૈનિકો કોઈ પણ જગ્યાએ કોઈ પણ એરિયામાં જઈને ધમાલ કરવી એની માટે રમત વસ્તુ છે. આ એના કરતાં ખરાબ છે, આ એના કરતાં ખરાબ છે. સેજ પણ ગાફલ જો કોઈ થયો એટલે એ લોકોના રડારમાં આવી જાય, એ લોકોને એવું ના કરવું પડે કે ઓહો ગાફલ થયો તો આપણે ભૂલી ગયા અને પકડવાનું, એવું નથી. એક પણ જગ્યાએ એના ટાવર ના પકડે એવું નથી. બોલો, આપણે આ છે ને આ મોબાઈલ રાખીએ ને તો AT&T ના ટાવર બધે પકડે, સૌથી બેસ્ટ કંપની, પછી વરાઇઝોન આવે અને છેલ્લે ટી મોબાઈલ આવે, ભાડે ટાવર રાખે તે માંડ ક્યારેક દિવસમાં 3 વખત પકડે ને 4 વખત છોડી દે. આ લોકોના ટાવર તો એવા છે, પ્રકૃતિ પુરુષથી માંડી અને કીટ સુધી કમ્પ્લીટ ફ્રીક્વન્સી પકડે, કોઈ જગ્યાએ ગેપ પડે નહીં, કોઈ પણ જગ્યાએ કોઈ ગાફલ બન્યો એટલે તરત જ એલર્ટ એને થઈ જ જાય, પકડો. પકડવા જેવો છે અત્યારે, હવારમાં બહુ જોર કરતો હતો, અત્યારે હવે 11 વાગે આવ્યો છે લાગમાં, લઈ જ લો આને, આમ પકડી લે. બોલો, આપણે વાત કરતા હોય ને ત્યારે એ વિચારે કે વાંધો નહીં દીકરા વાત કર લે અમને, પછી વાત છે તારી, રાહ જોઈને બેઠા હોય આપણી. એટલા બધા એ લોકો ગરજુ છે કે ના, આને આપણે કોઈ રીતે અક્ષરધામ સુધી પહોંચવા દેવો નથી, માટે સાવધાન રહેવાનું. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ વિચારીને આ ગ્રંથ લખ્યો છે, બહુ વિચારીને એક એક શબ્દ લખ્યો છે, કેવળ ને કેવળ આપણો જીવ ક્યાંય ફસાઈ ના જાય એના માટે લખ્યું છે. આનો અર્થ, આવી વાતો સાંભળીને ક્યારેય ગભરાહટ પણ ન લાવવો, પરંતુ આવી વાતોને વાંચી અને સાંભળીને આપણા જીવનું સંશોધન અવશ્ય મેવ કરવું. મુમુક્ષુ જો પોતાના જીવનું સંશોધન કરવાનું એક દિવસ દરમિયાન, અથવા તો એક અઠવાડિયા દરમિયાન, અથવા તો એક મહિના દરમિયાન જો ભૂલી જાય તો આ બધા ચોટલી ઝાલીને એને ક્યાંનો ક્યાં લઈ જાય એનું કોઈ નક્કી જ નથી. આવા તો કેટલાયને ભૂતકાળમાં આ લોકો લઈ ગયા છે, કેટલાયને વર્તમાનમાં પણ લઈ જતા હશે અને ભવિષ્યમાં પણ લઈ જશે. ભગવાનને મોટાની આપણી ઉપર કૃપા છે ત્યાં સુધી આપણને બધું દેખાશે કે આ જગ્યાએ જો મને પકડ્યો, આપણને પકડ્યો એવું દેખાય ને તો ખબર પડે કે હવે આ જગ્યાએ જવાય નહીં, નહીં તો વળગી જાય. નહીં, કેટલાક લોકો કહેતા ગામડાઓમાં એ વડ પાસેથી ના નીકળતા, અને રાતે 12 વાગ્યા પછી તો નહીં જ, નહીં તો ન્યાય એક જંડ રહે છે, એક ભૂત રહે છે, એક ચુડેલ રહે છે, તે વળગી જાય છે,
આવું કે ને 12 થી 3માં એ જગ્યાએ જવા જેવું નથી, એવી રીતે આપણને ખબર પડે કદાચ આપણે મમુક્ષુ છે એટલે સાધન દશામાં વળગાટ આવી જાય, પછી પાછા ભગવાનને સદગુરુ ને આ ગ્રંથો ને બધા આપણને હલ બલાવે એટલે ભૂત ઉતરે અને ભૂત ભાગે. હવે આપણને ખબર તો પડી જાય કે આ જગ્યાએ ગયો ત્યારે ભૂત વળગ્યું મને, એટલે પછી સાવધાન તો રહેવું પડે ને કે એ વડલા પાસેથી ફરી નીકળવું નહીં, તો આ જીવ પાછો ગાફલ બને, ફરી પાછો ત્યાંથી નીકળે, ફરી પાછું કોક ઉતારી આપે. એવી રીતે આ ગાફલ કરવાપણું ભૂત વળગવાપણું હાલ્યા જ કરે છે. એટલે અહીં આગળ આ નાના શેઠને હવે ભૂત વળગ્યું. કયું ભૂત વળગ્યું? ભગવાન કરતા અધિક છું. જોયું આ હારું છે જ એવી મોટાઈ, ભલ ભલાને મારી નાખે. જો પહેલાં હાવ નાનો હતો ને, સેવા કરતો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ હવે કાંઈક ઉપદેશ દેતો થયો, કાંઈક કીર્તન ગાતો થયો અને એના કારણે કુબુદ્ધિ આવી. મહારાજ પોતે બોલ્યા, કુબુદ્ધિ જનો જ્ઞાન શીખીને પોતાને ભગવાન માની બેસે છે. આવા તો કેટલા છે, ઉપદેશ સારો આપતા હોય, ભગવાન તરીકે પૂજાતા હોય, વાણી વિલાસની અંદર ભગવાન તરીકે પોતાની જાતને ગણી ગણાવતા હોય, ડગલા બંધ ભગવાનો આજે છે. મહારાજે આ સંપ્રદાયમાં એવી રીત કરી છે, સ્વામી સેવક ભાવને એટલો દ્રઢ કરાવેલો છે, એટલે આ સત્સંગની અંદર શ્રીજી મહારાજે એટલું ચોખ્ખું સમજાવ્યું છે, ભગવાન તે ભગવાન, બીજો કોઈ ભગવાન થયો નથી ને થાશે નહીં, એક સ્વામિયાણ સિવાય બીજો કોઈ ભગવાન નથી, આટલું મહારાજે પાકું કરાવ્યું છે તો બીજી વાત જ ક્યાં રહી. અવતારો પણ એના ભક્ત છે, અવતારો પણ એ પુરુષોત્તમનું સામર્થ્ય ભોગવે છે, આટલી ચોખ્ખી ઉપાસના શ્રીજી મહારાજે સમજાવી છે. એટલે સ્વામિયાણ સંપ્રદાયની અંદર એ બહુ મોટી ભગવત કૃપા છે કે ક્યારેય પણ ભગવાન અને કોઈ વ્યક્તિ બે એક નહીં થઈ શકે. હા, ભગવાન મોટા મુક્તમાં સંતમાં ભક્તમાં રહ્યા છે, ભગવાન રહ્યા છે એટલે ભગવાન રૂપ છે, ભગવાન નથી, ભગવાન તો એક જ છે. એ શ્રીજી મહારાજનો જે અચળ સિદ્ધાંત, એ આ સંપ્રદાય ઉપર બહુ મોટી મહારાજની કૃપા છે. નહીં તો તમે દુનિયામાં જુઓ, ભગવાન શબ્દ લખો, જીવતા જાગતા હજારો ભગવાન છે, હજારો ભગવાન છે જીવતા જાગતા. પણ ભગવાનને કીધું હોય કે ભગવાન પેટમાં દુખે તમને કોઈ દી, લો આ મીઠું ખાઈ લો શેર, તો ખબર પડે કે આનું ભગવાનપણું કેવું છે. ભગવાન તો એક જ છે અને ભગવાન એક જ હોય. પણ કુબુદ્ધિ જનો શ્રીજી મહારાજ કે જ્ઞાન શીખીને પોતાને ભગવાન માની બેસે છે, પણ આ મનાવે કોણ? આ બધા વડુવેર વાળવા ને કાજ સાબધા એ સહુ થયા. મગનું નીકળ્યો ઘેરથી, સંસારનો ત્યાગ કરીને મગનું નીકળ્યો તો, ભગવાનને મળવા માટે નીકળ્યો તો, પણ જો એને કુસંગનો યોગ થઈ ગયો તો આ બધા તો ઝાલીને જ બેઠા હતા, તો મગ્નમાંથી મગની રામ થઈ ગયો. ડટ્ટન શું પટ્ટન ને પટ્ટન શું ડટ્ટન, આ બધું જ કરતો થઈ ગયો. બોલો, આટલા રૂપિયા ના દો તો આવું તારું આખું રાજ્ય હું ધુવાડી દઉં. દેવીને સાધી તો ખરી, સાધના તો જોરદાર કરી, પણ જે મગનું એ મગની રામનો ઇતિહાસ એવો છે કે એ પોતે વૈરાગ્યના વેગથી ભગવાનને મળવા માટે નીકળેલો મુમુક્ષુ હતો, પરંતુ આ બધાએ એને ઝાલ્યો તો તાંત્રિક મગની રામ થઈ ગયો. પણ શ્રીજી મહારાજનો યોગ થયો તો અદ્વૈતાનંદ પાછા બન્યા. જટાઓ ઉતારીને એની ઉપર સંતો હાલ્યા, અને જટાઓ ઉતારવી એની માટે કેટલી કઠણ હતું, સંતોના જોડા માથે લેવા કેટલા કઠણ હતા, પણ એ બધું શ્રીજી મહારાજના પ્રતાપે થયું. જાગ્યો પાછો એ મુમુક્ષુ, ભૂત પાછા મહારાજે કાઢ્યા, નહીં તો એવો ભૂત વળગાટ હતો એમાં ને એમાં મગનીરામનો મગનીરામ આ પૃથ્વીમાં હમાઈ ગયો તો કોણ ઓળખત, ક્યાંય જાત, આત્માનું શું થાત. માટે એવું કોઈ પણ પ્રકારની ગાફલતા આપણા જીવમાં ન આવે, એટલા માટે સ્વામી આ ગ્રંથ દયાએ કરીને લખ્યો છે. કુબુદ્ધિ જનો જ્ઞાન શીખીને પોતાને ભગવાન માની બેસે છે. જ્ઞાનના અપાત્ર જનો પોતાને સૌથી અધિક માને છે. પાત્ર વિનાના જીવ એકાદ કીર્તન ને શ્લોક શીખીને ભગવાનને ગણતા નથી, આવું અહીં મહારાજ કહે છે. જમપુરીના જીવથી એ લોકો ભૂંડા છે, કેમ જે ભગવાન અને એના અવતારથી પોતાને અધિક કહે છે. મોટા પુરુષને ક્યારેક પ્રસન્ન કર્યા હશે તેને કરીને ભગવાને મોટાઈ આપેલી હોય છે. શ્રીજી મહારાજના શબ્દો છે, મોટા પુરુષને ક્યારેક પ્રસન્ન કર્યા હશે
એના કારણે ભગવાને મોટાઈ આપેલી હોય છે. મધ્યના 45માં મહારાજ કહે છે, આ સૂર્ય અને ચંદ્રએ પણ કોઈ દિવસ ભગવાનના સંતને રાજી કર્યા છે, એના કારણે આવા પ્રકાશવાળા છે. પ્રકાશ માત્ર કોઈક પ્રકાશવાન પુરુષોના રાજીપાથી મળેલો છે, પણ પ્રકાશ આપણો પોતાનો નથી, ભાડૂતી છે, કૃપાનો છે, દયાનો છે, કરુણાનો છે. ગુણ આવ્યા હોય આપણામાં તો એ ઘરેણા કેવા છે? પારકા છે. જે આપણું શોભે છે એ કોકનું દીધેલું છે, આપણું પોતાનું ઉત્પન્ન કરેલું નથી. એ જો ભૂલાઈ જાય તો પ્રોબ્લેમ થાય. ઓછા પાત્ર હોવાથી ગુણ શીખનાર સંતને જ બુદ્ધિ રહિત માનવા લાગ્યા. મહારાજ કહે છે, નાના શેઠે સંતની સેવા સાચા દીધથી કરી, ત્યારે સંતે કૃપા કરી અને સત્સંગની વાત શીખવી, પણ ઓછા પાત્ર હોવાથી ગુણ શીખવનાર સંતને જ બુદ્ધિ રહિત માનવા લાગ્યા. આવું થાય? ભગવાન અને ભગવાનના સદગુરુની કૃપાથી બધું આવે, અને પછી ભગવાનને ભગવાનના સદગુરુ સત્પુરુષ એને જ ગૌણ માનવા લાગે, જેનાથી આવ્યું એ જ ગૌણ થઈ જાય. કેમ થાય? જીના ઝાલવામાં નહીં જસ માટે મોટાને જોશે. આ મોટો થયો છે ને, આને પકડો. નાના શેઠ મોટા થયા ને એટલે એને પકડ્યા. નાના શેઠે સંતની સેવા સાચા દિલથી કરી, કોઈને પોતાના સમાન માનતા નહીં. જેવી સંતની સેવા કરી હતી તેવા દોષ દેવા લાગ્યા. જેવી સેવા કરી હતી ભાવથી એટલા ને એટલા જ દોષ દેવા લાગ્યા. કોઈ હરિભક્ત બોલાવે ત્યારે તેની સાથે ક્રોધ કરતા, પોતે ધનથી દુબળા હતા, પોતાની નારી મરી ગઈ હતી, પોતે વિધુર હતા, ધનથી દુબળા હતા, પણ તો પાવર ચડી ગયો તો કેમ? આ બધાએ પકડ્યા હતા. એટલે વિધવા સ્ત્રીને દેખીને ભાવથી બોલાવતા અને જ્ઞાન વાર્તા કરતા, કરે પાછા વાતો સત્સંગની, પણ પરનારીને કહેવું એ સત્સંગની રીત નથી. દારૂને અગ્નિ ભેગા થાય તો ઉડ્યા વિના રહે જ નહીં, અગ્નિના યોગે ઘી નરમ થયા વિના રહે જ નહીં. આ મહારાજ બધી વાતો કરે. નાના શેઠનો પ્રસંગ નીકળ્યો ને ત્યારે તેમ નારીના પ્રસંગ વિના કામનું જોર ચાલતું નથી. પછી મહારાજે ચેવન ઋષિ આદિકની વાત કરી, અને પછી મહારાજ કે નાના શેઠે મહારાજ પાસે આવીને પછી માફી માગવા માટે કીધું. નાના શેઠ કે નિયમરૂપી કોટનો મેં ઉન્મત્ત થઈને ત્યાગ કર્યો છે. જાગ્યો પાછો, ભૂત ઉતર્યું. મહારાજના ઉપદેશે ભૂત ઉતર્યું. નિયમરૂપી કોટનો મેં ઉન્મત્ત થઈને ત્યાગ કર્યો છે. મોટાઈ રૂપી વડલામાં આ બધા ભૂતો રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, દમ, છળ, કપટ, આ બધું એમાં મોટાઈ રૂપી વડલો. એ વડલા પાસે જ્યારે જવાનું થાય, જેની અંદર પણ માન, સન્માન, વખાણ, સ્તુતિનો યોગ થાય, એ વડલાએ જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે એ વડલાની અંદર આ બધા ભૂત સમાયેલા છે. એ ભૂત ત્યાંથી વળગે છે અને એક એક ભયાનક છે. નાના શેઠ એને ભગવાનની કૃપાથી પાછી અંતરદૃષ્ટિ થઈ, એને કહ્યું, મેં ઉન્મત્ત થઈને નિયમરૂપી કોટનો ત્યાગ કર્યો છે. 100 બાઈઓને શિષ્ય કરી છે. 100 બાઈઓ એની પર્સનલ શિષ્ય. હું કહું તેમ તે કરે છે. આ બધો પ્રતાપ ક્યાંથી આવ્યો? સંતની સેવાથી. એનો ઉપયોગ શું કર્યો? જીવે બંધાવવા માટે. ભગવાન અને મોટાની કૃપાથી આવેલો પ્રતાપ એને છૂટવામાં ઉપયોગ કરવાનો છે, બંધાવવામાં નહીં. પણ જીવે એનો ઉપયોગ શામાં કર્યો? બંધાવવામાં. પણ તે બાઈઓ સહિત હું સત્સંગમાં આવવા ઈચ્છું છું, મારો ગુનો માફ કરો ને કાલે મારી રસોઈ લો. 12 વર્ષ હું વિમુખ રહ્યો. 12 વર્ષ સુધી આ બધો ધંધામાં ચડ્યા હતા નાના શેઠ. 15 વર્ષ સાધુની સેવા કરી અને 12 વર્ષમાં જેટલી સેવા કરી તે બધું પાણીમાં આગલું હશે એ ગયું. મારા સમાન કોઈ અધમ નથી. શ્રીહરિએ મોટા સંતો ભક્તોને વાત કરી કે નાના શેઠ સત્સંગમાં આવવા ઈચ્છે છે, હું કરીશું? ત્યારે સંતો ભક્તો કે, તમે ભગવાન છો, તમે કહો તે સાચું. મહારાજ કે, હારું, સત્સંગમાં આવવાની રજા દઈએ છે. ભગવાન તો દયાળુ ને. ભગવાન કે, આ જીવ પાછો છૂટી જાય ક્યારે પાછો આવે? એટલે મહારાજ એને સત્સંગમાં લીધા. માટે સ્વામી કહે છે, માટે સહુ રેજો સાવધાન, ખબરદાર ખરા થઈ. સ્વામી કહે છે, સાવધાન રહેજો, જેનું આગે કર્યું અપમાન
તે જાળવે નહીં જરા, આ અનાદિની રીત છે સ્વામી, કે આવું બધું અનાદિનું ચાલ્યું આવે છે. માટે જેમ જેમ સત્સંગની અંદર આપણે આગળ આગળ ડગલા મૂકતા જઈએ, જેમ જેમ ભગવાનના માર્ગે હાલતા જઈએ, એમ એમ આપણા આ વેરી દુશ્મનો પણ આપણી ઉપર વધારે એલર્ટ થતા હોય છે, ગાફલ થતા હોતા નથી. આપણું આંતરિક વિજ્ઞાન એ પ્રકારનું છે કે આપણે જેમ જેમ આગળ જઈએ છીએ એમ આપણામાં ગાફલતા વધે છે અને આ લોકોમાં સાવધાની વધે છે. જે ખરેખર આપણી અંદર વધવી જોઈએ સાવધાની, એ વધે છે પહેલાં શત્રુઓમાં સાવધાની, અને ગાફલતા એમાં વધવી જોઈએ એની જગ્યાએ ગાફલતા આપણામાં વધે છે. આ જે ગણિત ઊંધું થઈ જાય છે એ ગણિત સદાય સવડું રહે એના માટે સ્વામીએ આ પદની અંદર આ પદની રચના આપણી ઉપર કૃપા કરીને કરી છે. પદ 36 અહીં પૂર્ણ થાય છે. સ્વામી કે આ સનાતન રીત મેં અહીં કીધી છે. ગણેશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજ.